हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज आप स्टैंडर्ड सिक्स में ग्रामर में अभ्यास करवानो छे। इंग्लिश ना ग्रामर में द सीम्पल प्रेजेंट टेन्स। मित्रों, सीम्पल प्रेजेंट टेन्स छे ए तमारे याद करवानुं छे। जो एक याद राखी लेशो तो तमे इजीली छे इंग्लिश में ब्लेंक्स छे कम्प्लीट करी शकशो। द सीम्पल प्रेजेंट टेन्स एटले के सादो वर्तमानकाळ। सादा वर्तमानकाळमां आपणे शुं याद राखवानुं छे तो के टू बीना क्रियापद छे ए अमुक याद राखवाना रहेशे। टू बीना क्रियापदमां जो एकवचन अने बहुवचन बे आवे छे એ તમે પાંચમા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે પહેલો પુરુષ આઈ સાથે હંમેશા શું આવે, એમ, બરાબર। પહેલો પુરુષ એકવચન આઈ સાથે, એમ, બીજો પુરુષ એકવચન યુ સાથે, આર, ત્રીજો પુરુષ હી, સી અને ઈટ સાથે શું આવશે, ઇઝ, અને પહેલો પુરુષ બહુવચન વી સાથે આર, બીજો પુરુષ બહુવચન યુ સાથે આર, ત્રીજો પુરુષ બહુવચન ધે સાથે આર। તો મિત્રો, આમાં બધું તમને આઈ સાથે તો હંમેશા એમ જ આવશે, એ તમને ખબર છે સાદા વર્તમાનકાળમાં, બરાબર। એટલે તમારે યાદ શું રાખવાનું છે, ત્રીજો પુરુષ એકવચન હોય હી, સી અને ઈટ ત્યારે ઇઝ અને બાકી બધા સાથે આર, બરાબર। હેવ અને હેઝના સાદા વર્તમાનકાળના રૂપો। હેવ અને હેઝમાં શું કરશો કે એમાં પણ શું કરવાનું છે કે આઈ સાથે હેવ આવશે ને યુ, વી, ધે સાથે હેવ આવશે, અને ત્રીજો પુરુષ એકવચન હી, સી અને ઈટ સાથે હેઝ। એટલે મિત્રો, તમારે યાદ રાખવાનું છે કે હી, સી અને ઈટ જ્યારે હોય ત્યારે એમ ઇઝ આરમાં ત્યાં આવશે ઇઝ, અને હેવ અને હેઝ જ્યારે આવે ત્યારે આવશે હેઝ। તો હી, સી, ઇટ સાથે એમ ઇઝ આરમાં ઇઝ, અને હેવ અને હેઝમાં હેઝ, બાકી બધા સાથે હેવ। હવે જો રોજિંદી અથવા તો ટેવ વસ થતી ક્રિયા હોય ને, જે રોજ આપણે યુઝ કરી છીએ, ત્યારે ટુ પ્લે એટલે કે ટુ બીનું રૂપ સિમ્પલ જ આવશે। ક્રિયાપદમાં સાદા વર્તમાનકાળનો રૂપ વપરાયું છે। તો અહીંયા જોઈએ, જુઓ, એકવચન પહેલો પુરુષ એકવચન આઈ સાથે પ્લે, એમનું એમ છે હું રમું છું। બીજો પુરુષ યુ એકવચનમાં પ્લે, તું રમે છે, પણ ત્રીજો પુરુષ એકવચનમાં શું છે, હી, સી, ઈટ, પ્લેસ, જો એસ લાગ્યો છે। તો ત્રીજો પુરુષ એકવચન કોઈ પણ હોય, હી એટલે છોકરા માટે વપરાય છે, સી એટલે છોકરી માટે, ઈટ એટલે પ્રાણી અથવા તો વસ્તુ માટે વપરાય છે, તે રમે છે, બરાબર। હવે વી એટલે પ્લે, અમે રમીએ છીએ, યુ પ્લે, તમે રમો છો, ધે પ્લે, તેઓ રમે છે, જો બધા સાથે પ્લે એક્શન વર્ડ છે, આપણું જે મેઇન ક્રિયાપદ એ શું છે, પ્લે, તો એ એમનું એમ છે, અને હી, સી, ઇટમાં જ એસ લાગેલું છે, બરાબર। તો એક નિયમ એ થયો, એટલે દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું હોય છે। તો ત્રીજો પુરુષ એકવચન જ્યારે આવતું હોય, ત્રીજો પુરુષ એકવચન હી, સી અને ઈટ આવતું હોય ત્યારે એસ પ્રત્યય લાગે, એટલે એક નિયમ એ થયો। પછી ત્રીજો પુરુષ એકવચન ક્રિયાપદને અંતે, ત્રીજો પુરુષ આ હી, સી, ઈટ હોય લખેલું, કરતા ઈ હોય, અને ક્રિયાપદને અંતે એટલે કે એક્શન વર્ડને પાછળ ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ અથવા તો ઓ આવેલું હોય ત્યારે ઈ એસ પ્રત્યય લાગે। શું? ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ અથવા તો ઓ આવતું હોય ત્યારે ઈ એસ પ્રત્યય લાગે। જેમ કે જો પી એ ડબલ એસ પાસ આવ્યું ડબલ એસ, તો આપણે લખશું પી એ ડબલ એસ, ઈ એસ પ્રત્યે લગાડીશું। ક્યારે? તો કે માત્ર ને માત્ર ત્રીજો પુરુષ એકવચન હોય, હી, સી અને ઈટ હોય ત્યારે જ। પછી છે ડબલ્યુ એ એસ એચ, વોશ, તો જો એસ એચ આવ્યું તો ડબલ્યુ એ એસ એચ, ઈ એસ પ્રત્યે લગાડ્યું, ટી ઈ એ સી એચ, સી એચ આવ્યું તો ટી ઈ એ સી એચ, ઈ એસ, ટીચીસ, બરાબર। હવે એફ આઈ એક્સ, ફિક્સ, એક્સ આવ્યો તો આપણે લગાડશું ઈ એસ, ફિક્સિસ, બરાબર। ગો, તો પાછળ જુઓ એક્શન વર્ડની પાછળ છે શું આવવા જોઈએ, કયા શબ્દ આવવા જોઈએ એક્શન વર્ડની, ડબલ એસ, એસ એસ, સી એચ, એક્સ અથવા તો ઓ આવવો જોઈએ, એ હોય ત્યારે જ ઈ એસ પ્રત્યે લાગશે, ગો, તો ગોઝ, બરાબર। તો આ રીતે બીજો નિયમ, એક તો થયો ત્રીજો પુરુષ એકવચનમાં એસ લગાડવાનો, પછી ત્રીજો પુરુષ એકવચનમાં ક્રિયાપદને અંતે ડબલ એસ, એસ એસ, સી એચ, એક્સ અથવા તો ઓ આવતો હોય ત્યારે ઈ એસ પ્રત્યે લગાડવાનો, અને હવેનો ત્રીજો નિયમ છે એ જ રીતે ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય આવેલો હોય ત્યારે વાયને કાઢી નાખવાનો અને એની જગ્યાએ શું મૂકી દેવાનું, આઈ ઈ એસ પ્રત્યે, વાય કાઢી નાખવાનો અને આઈ ઈ એસ પ્રત્યે લગાડવાનો। જેમ કે જો મિત્રો ખબર ના પડે તો જોવાનું કે સ્પેલિંગના અંતે એક તો પેલું વાય આવવું જોઈએ, બરાબર ને, તો જોઈ લેવાનું ટી આર વાય, વાય આવ્યો, હા,
तो वाय आव्यो तो एना आगळनो अक्षर कयो छे व्यंजन। अने मित्रों तमने खबर छे स्वर अने व्यंजन, स्वर एटले के वोवल्स ए ई आई ओ अने यू ए आपणा स्वर छे बराबर, अने व्यंजन एटले के कॉन्सोनेंट ए शू छे आ स्वर सिवायना बधा बराबर, स्वर सिवायना बधा। तो हवे तमारे अहीं कने जोवानुं छे के जो ट्राय तो पाछळ शू छे वाय बराबर, आर आर स्वर में आव्यो न आव्यो तो ई शू छे व्यंजन। तो अहीं कने मित्रों आवी रीते लखी लेवानुं व्यंजन प्लस वाय, तो तरत नियम याद आवी जशे व्यंजन प्लस वाय होय ने त्यारे वाय निकळी जाय ने आई एस लागे। तो जो आ वाय निकळी गयो अने टी आर आई ई एस प्रत्ये लाग्यो छे एफ एल वाय, तो वाय छे अने एल छे, एल केवो छे व्यंजन प्लस वाय थयुं तो वाय निकळी गयो आई ई एस प्रत्ये लाग्यो क्राय, तो वाय नी आगळ आर छे, आर छे ई व्यंजन छे, व्यंजन प्लस वाय थयुं तो शू थयुं वाय निकळी गयो अने आई ई एस प्रत्ये लाग्यो एटले क्राइस बराबर। तो आ रीते आपणो त्रीजो नियम छे व्यंजन प्लस वाय आवेलू होय त्यारे आपणे शू करवानुं वाय काढी नाखवानुं अने आई ई एस प्रत्ये लगाड़वानुं बराबर। એવી જ રીતે પછીનો નિયમ છે પણ ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વાય આવેલો હોય તો ખાલી એસ પ્રત્યે લાગે, તો મિત્રો યાદ રાખજો કે વ્યંજન પ્લસ જ વાય હોવું જોઈએ, સ્વર પ્લસ વાય આવેલો હોય ત્યારે શું કરવાનું ખાલી એસ લગાડવાનું, જેમ કે જો પ્લે તો વાય છે અને આગળ કેવો છે એ સ્વર છે તો સ્વર પ્લસ વાય બન્યું, તો સ્વર પ્લસ વાય હોય તો અહીંયા કને શું લગાડ્યું એસ, હવે બી યુ વાય બાય તો યુ છે એ આપણો આમાં આવે છે એટલે શું થયું સ્વર પ્લસ વાય, એટલે સ્વર પ્લસ વાય એટલે ખાલી એસ લાગશે, પછી સેસ એ જુઓ સ્વર પ્લસ વાય થયું, સ્વર પ્લસ વાય હોય ત્યારે એસ પ્રત્યે લાગે, ખાલી વ્યંજન પ્લસ વાય હોય ત્યારે જ વાય કાઢી અને આઈ ઈ એસ પ્રત્યે લાગશે બરાબર। તો આપણા નિયમો કયા હતા, એક તો ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે એસ પ્રત્યે લાગશે, પછીનો નિયમ કે ક્રિયાપદને અંતે ડબલ એસ 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 સી એચ એક્સ અથવા તો ઓ આવતો હશે તો ઈ એસ પ્રત્યે લાગશે, ત્રીજો નિયમ વ્યંજન પ્લસ વાય આવતું હશે ત્યારે વાય નીકળી જશે અને આ ઈ એસ પ્રત્યે લાગશે, અને ચોથો નિયમ કે સ્વર પ્લસ વાય હશે તો ખાલી એસ પ્રત્યે લાગશે, જે આપણે ક્રિયાપદના મૂળ રૂપમાં વાપરી છીએ તે બરાબર। તો આટલા નિયમો જો યાદ રાખશો તો તમે ઇઝીલી બ્લેન્ક્સ કમ્પ્લીટ કરી શકશો। હવે એવી જ રીતે ડૂ અને ડસ, તો અહીંયા કને જેમ આપણે હી સી અને ઇટમાં એમિઝારમાં ઇઝ લગાડતા હતા, હેવ અને હેઝમાં હેઝ લગાડતા હતા, એવી રીતે ડુ અને ડઝમાં આવશે ડઝ બરાબર, બાકી બધા સાથે આવશે ડુ, આઈ ડુ, યુ ડુ, હી સી ઇટ ડઝ, વી ડુ, યુ ડુ અને ધે ડુ બરાબર। તો મિત્રો આટલા નિયમ તમારે યાદ રાખવાના છે। સાદા વર્તમાનકાળના પ્રશ્નો જોઈએ, વુ રીડ્સ અ બુક, પુસ્તક કોણ વાંચે છે, તો વુ વુની જગ્યાએ વુ છે એ કરતા છે, કરતા હોય એની જગ્યાએ શું લખાય એનું નામ લખાય, તો અતુલ રીડ્સ અ બુક, અતુલ પુસ્તક વાંચે છે બરાબર। હવે એને આપણે બહુવચનમાં કહીએ, આ એક વચનમાં હતું તો બહુવચનમાં જો આપણે એસ લગાડ્યો બરાબર ને, પણ વુ છે એમાં કોઈ ચેન્જીસ આવશે નહીં, એમનું એમ રે, ધ ચિલ્ડ્રન, હવે આપણે ચિલ્ડ્રન લખ્યું એટલે બાળકો, બાળકો ઘણા બધા થઈ ગયા તો એનામાં એસ લગાડશું નહીં, બહુવચનમાં એસ આવશે નહીં। હવે ધ ચિલ્ડ્રન રીડ અ બુક, બાળકો પુસ્તક વાંચે છે, વોટ ડઝ અતુલ ઈટ, અતુલ શું ખાય છે, વોટ એટલે શું બરાબર, તો શું ખાય છે, અને મિત્રો ડઝ અને એસને પણ ક્યારે બને નહીં, જ્યારે ડઝ આવશે ત્યારે એસ નહીં આવે અને એસ હશે ત્યારે ડઝ નહીં આવે। તો જુઓ અતુલ ઈટ છે એની જગ્યાએ આપણે શું લખ્યું ઈટ્સ છે, અને ડઝ છે એ કાઢી નાખ્યું, અ બનાના, અતુલ કેળા ખાય છે, વોટ ડુ ધે સિંગ, તેઓ શું ગાય છે, તો ધે સિંગ્સ, ડુ છે એટલે અહીંયા કને એમનું એમ રહેશે, ડઝ હત તો ચેન્જ થાત પણ અહીંયા ડુ છે એટલે એમનું એમ રહેશે, ધે સિંગ અ સોંગ, તેઓ એક ગીત ગાય છે, વિચ ગેમ ડુ ધે પ્લે, વિચ એટલે કઈ, તેઓ કઈ રમત રમે છે, તો ધે પ્લે ચેસ, તેઓ ચેસ રમે છે, વિચ કાર ડઝ સી લાઈક, ડઝ સી લાઈક, તો તેને કઈ ગાડી ગમે છે, તો સી લાઈક્સ ધ રેડ કાર,
તેને લાલ ગાડી ગમે છે. વેન ડઝ અમર પ્લે, અમર ક્યારે રમે છે. વેન એટલે ક્યારે, સમય દર્શાવે છે. તો અમર પ્લેસ ઇન ધ ઇવનિંગ, હવે અમર છે, ડસ છે એટલે પ્લેસ, બરાબર ને, ડસ કાઢી નાખ્યું. તો અમર સાંજે રમે છે. વેન ડુ વી સ્ટડી, આપણે ક્યારે અભ્યાસ કરીએ છીએ. તો વી સ્ટડી ઇન ધ આફ્ટરનૂન, આપણે બપોરે અભ્યાસ કરીએ છીએ, બરાબર. હવે ડુ છે એટલે આપણે કોઈ ચેન્જીસ આવ્યો નહીં, એમનું એમ આવ્યું. એ જ રીતે વેર ડઝ મિનલ ગો, મિનલ ક્યાં જાય છે. વેર એટલે ક્યાં, સ્થળ દર્શાવે છે. તો મિનલ, મિનલ છે એટલે ગો, અને અહીંયા ડઝ છે એટલે શું કરશું આપણે, જુઓ સ્પેલિંગના અંતે ઓ છે, ને આપણો નિયમ હતો ને, ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે શું થઈ જાય, ઓ હોય તો ઈ એસ પ્રત્યે લાગે. તો અહીંયા કને ગોઝ ટુ સ્કૂલ, મિનલ શાળાએ જાય છે. વે ડુ ધ ગર્લ્સ કીપ, બરાબર, ડુ છે એટલે એમ આવશે, છોકરીઓ ક્યાં દોરડું કૂદે છે. તો ધ ગર્લ્સ સ્કીપ ઇન ધ ગાર્ડન, છોકરીઓ બગીચામાં દોરડું કૂદે છે. હવે હાઉ મેની એટલે કોઈ પણ સંખ્યા ગણવી હોય ને ત્યારે, જો અંકથી ગણી શકાય ને તો હાઉ મેની આવે. હાઉ મેની હોર્ન્સ ડઝ ધ કાઉ હેવ, ગાયને કેટલા શિંગડા હોય છે. તો ધ કાઉ હેઝ ટુ હોર્ન્સ, ગાયને બે શિંગડા હોય છે. હવે હાઉ મચ એટલે કે જેને ગણી ન શકાય તેવું, જેમ કે પાણી છે, તેલ છે, મિલ્ક છે, એને ગણી ન શકાય, બરાબર. તો હાઉ મચ મિલ્ક ડુ ધે ડ્રિંક, તેઓએ કેટલું દૂધ પીવે છે. તો ધે ડ્રિંક અ લોટ ઓફ મિલ્ક, તેઓ ઘણું દૂધ પીવે છે. હવે જો સાદા વર્તમાનકાળમાં હુથી શરૂ થતા પ્રશ્ન સિવાય બધા જ પ્રશ્નોમાં ડુ કે ડઝ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે, અને ઉત્તરમાં પુરુષ અને વચન પ્રમાણે ક્રિયાપદ મુકાય છે. ડુ અને ડઝ સાથે જો હુથી શરૂઆત થતા પ્રશ્નો સિવાય, બાકીનામાં ડુ અથવા તો ડઝ સાથે જ ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય. હવે જેમ કે ડઝ છે તો ઈટનું ઈટ્સ થઈ જશે ઉત્તરમાં, બરાબર ને, ઈટનું શું થઈ જશે, ઈટ્સ. પણ ડુ છે તો સિંગનું સિંગ જ રહ્યું, જુઓ એમાં કોઈ ચેન્જીસ આવ્યો નહીં, બરાબર. હવે એક્સરસાઇઝ જોઈ લઈએ. જો સોહમ ડેશ અ બુક રીડ છે, તો સોહમ છે, સોહમ છે એટલે એસ પ્રત્યે લાગશે. તો મિત્રો જો હું જેમ ખાલી જગ્યા કરું છું ને એમને એમ તમે જો પેપરમાં કરતા જશો ને તો તમને ઇઝીલી આવડી જશે. હવે જો ધ બોયઝ છે, બોયઝ તો જોઈ લેવાનું બહુવચન છે. ડેશ ક્રિકેટ, તો પ્લેનું પ્લે જ રહેશે. આઈ, આઈ સાથે એમનું એમ રહે એટલે ડેશ ઇંગ્લિશ, તો લર્ન જ રહેશે. આનંદ, હવે વિચાર લેવાનું, આનંદ છે એટલે ત્રીજો પુરુષ એકવચન એટલે ચેન્જીસ આવશે. ટુ સ્કૂલ ગો, ગો છે તો સ્પેલિંગના અંતે ઓ છે, તો ઓ છે ને ત્રીજો પુરુષ એકવચન છે તો ઈ એસ પ્રત્યે લાગશે, કારણ કે ડબલ એસ એસ એચ હતું ને, ડબલ એસ એસ એચ સી એચ એક્સ અથવા તો ઓ આવતું હોય ત્યારે ઈ એસ પ્રત્યે લાગે. અને બીજો નિયમ શું હતો કે વ્યંજન પ્લસ વાય આવતું હોય ત્યારે વાય નીકળી જાય અને આઈ ઈ એસ પ્રત્યે લાગે, બરાબર. તો આ નિયમો જો યાદ રાખશો તો ઇઝીલી કમ્પ્લીટ કરી શકશો. અમિત એન્ડ નેહા ડેશ હોમ કમ, મિત્રો તમને એમ થશે અહીંયા તો નામ છે, પણ નામ છે પણ બે છે એટલે બહુવચન થઈ ગયું, એટલે કમનું કમ જ રહેશે. યુ ડેશ કસે અ સોંગ, તો યુ છે એટલે સિંગ, એમનું એમ રહેશે. વી ડેશ કાઇટ ફ્લાય, ફ્લાય છે, તો જો સ્પેલિંગના અંતે શું છે, વાય, પણ આગળનો અક્ષર શું છે, વ્યંજન, તો વ્યંજન પ્લસ વાય બન્યું એટલે વાય નીકળી જશે અને આઈ ઈ એસ પ્રત્યે લાગશે. ધ કાઉ ડેશ ગ્રાસ, કાઉ છે ઈ ઈટ છે, ઈટમાં વપરાય ને, હી સી ઈટ પ્રાણીમાં વપરાય, પ્રાણી અથવા વસ્તુમાં, તો ઈટ તો ઈટ્સ, બરાબર, એસ પ્રત્યે લગાડ્યું. મધર ડેશ ફૂડ કુક, તો મધર છે ત્રીજો પુરુષ એકવચન છે એટલે કુક્સ. ધ ટીચર ટીચ અસ, ટી સી એચ, સી એચ આવ્યું તો ઈ એસ પ્રત્યે લાગશે, બરાબર, સી એચ આવ્યું એટલે ઈ એસ પ્રત્યે લાગે. ધ સન ઇન ધ ઈસ્ટ, હવે રાઈસ, રાઈસ તો રાઈસ એસ લાગશે. વી, વી છે તો એમનું એમ રહેશે, વી લાઈવ ઇન જામનગર. આઈ, આઈ સાથે એમનું એમ, આઈ હેવ અ બેગ, બરાબર.
तो એ જ રીતે મિત્રો એના પછીની જે ખાલી જગ્યાઓ છે એ તમારે જાતે કમ્પ્લીટ કરવાની છે. સમજજો આગળ પ્રશ્ન જોજો. એકવચન છે કે બહુવચન એટલે ત્રીજો પુરુષ એકવચન છે કે નહીં. અને પછી આવવાનું બ્રેકેટમાં. પછી બ્રેકેટમાં જોઈ લેવાનું CH ને છે તો ES પ્રત્યે લાગે. અને જો Y હોય ને આગળનો અક્ષર સ્વર છે કે વ્યંજન છે એ જોઈ લેવાનું. વ્યંજન હોય તો Y નીકળી જશે ને IS પ્રત્યે લાગશે. પણ સ્વર હશે તો ખાલી S લાગશે. બરાબર. એના પછી કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને પ્રશ્નોના ઉત્તર લખો. વોટ ડઝ નીતિન રાઇટ અ પોયમ. હવે બ્રેકેટમાં આપ્યું છે પોયમ તો આપણે લખશું નીતિન રાઇટ્સ અ પોયમ. રાઇટ્સ ડઝ છે એ નીકળી જશે અને રાઇટમાં એક્શન વર્ડમાં એસ લાગી જશે એટલે રાઇટ્સ અ પોયમ. વુ ઓપન્સ ધ ડોર તો મોહિત. તો મોહિત વુ છે એની જગ્યાએ મોહિત ઓપન્સ ધ ડોર. વેન ડુ ધ બોયઝ પ્લે તો ઇન ધ મોર્નિંગ. તો હવે અહીંયા કદાચ શું થશે વેન એટલે ક્યારે. બરાબર સમય દશા તો ધ બોયઝ પ્લે ડુ છે એટલે પ્લે એમનું એમ રહેશે પ્લે ઇન ધ મોર્નિંગ. વિચ ડ્રેસ ડઝ કવિતા લાઈક બ્લુ ડ્રેસ. તો કવિતા લાઇક્સ ડઝ છે એટલે લાઇક્સ બ્લુ ડ્રેસ. વે ટુ ધ શિપ સેલ સેલ એટલે તરવું. બરાબર ને ઓન ધ સીઝ સી એટલે દરિયો. તો આપણે શું કહીશું અહીંયા કને ધ સીપ્સ. હવે ડુ છે એટલે એમનું એમ રહેશે સેલ ઓન ધ સીઝ. વે ડુ ધ ગર્લ્સ કીપ ઇન ધ ગાર્ડન. તો ધ ગર્લ્સ ડુ છે એટલે એમનું એમ રહેશે સ્કીપ ઇન ધ ગાર્ડન. તો એ જ રીતે મિત્રો આ તમારે ક્વેશ્ચન 6, 7, 8, 6, 7, 8, 9, 10, 11, 12 એ તમારે જાતે કરવાના છે. વોટ ડઝ ધ એલિફન્ટ એન્જોય સ્વિમિંગ. What does the town clock say? 6 o'clock. Who teaches English? Mr. Mehta. When does Ramji Bhai reach home? In the afternoon. Where do the boats sail? On the river. When do we celebrate Uttarayan? On 14th January. Which film do they like? Gujarati. તો આ રીતે તમારે જાતે કમ્પ્લીટ. જો ડઝ આવતું હશે તો એસ લાગુ પડશે ક્રિયાપદને અંતે એસ લાગુ પડશે. એક્શન વર્ડ જે તમારો છે એમાં એસ આવશે અને ડુ હશે તો એમનું એમ રહેશે. બરાબર. તો મિત્રો એ તમારે યાદ રાખવાનું છે. એના પછી છે તમારે રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્ન બનાવો. હવે રેખાંકિત જેમાં લીટી કરેલી હોય ને એ પ્રમાણે હું તમને કીધું હતું કે વુ એટલે કોણ વસ્તુ માટે વપરાય. બરાબર. વોટ એટલે શું શું વસ્તુની વાત થતી હોય. વેર એટલે ક્યાં જગ્યા દર્શાવવા માટે. અને વેન એટલે ક્યારે સમય દર્શાવવા માટે. બરાબર. અને હાઉ મચ એટલે કે કોઈ પણ વસ્તુની ગણતરી કરવી હોય ત્યારે. બરાબર. ને હાઉ મેની એ આપણે અહીંયા કને જોયું કે હાઉ મેની છે તો એ આપણે કોઈ પણ સંખ્યા ગણવી હોય ત્યારે. અને હાઉ મચ એટલે કે જે ગણી ન શકાય તેના માટે. તો હવે જો મનુભાઈ ગેટ્સ અપ એટ 6 o'clock. હવે એટ 6 o'clock ઉપર સમય દર્શાવે છે તો આપણે સેનાથી બનાવશું પ્રશ્ન વેનથી. તો વેન હવે મનુભાઈ છે એટલે આપણે ડઝ લગાડશી. વેન ડઝ મનુભાઈ ગેટ અપ ને જે અંડરલાઈન હોય ને એ વર્ડ્સ કાઢી નાખવાનો. એની જગ્યાએ આપણે શું લગાડ્યું છે વેન એટલે એ નીકળી જશે. ધ પોસ્ટમેન કમ્સ એટ હોમ. પોસ્ટમેન છે એટલે અહીંયા કને વુ આપણે કરતા લગાડશું. તો વુ કમ્સ એટ નૂન ક્વેશ્ચન માર્ક કરવો કમ્પલસરી છે. બરાબર. વી સેલિબ્રેટ ક્રિસમસ. ક્રિસમસ એટલે કે શું સેલિબ્રેટ કરે છે. શું એટલે કે ક્રિસમસ સેલિબ્રેટ કરે છે એટલે વોટથી બનશે. તો વોટ વી છે એટલે ડુ વાપરશું આપણે. વોટ ડુ વી સેલિબ્રેટ. ધ ગાર્ડનર વોટર્સ ધ ફ્લાવર પ્લાન્ટ. હવે ફ્લાવર પ્લાન્ટ એટલે કે વેર ક્યાં. તો વેર ડઝ ગાર્ડનર છે તો એને આપણે ડઝ કહેશું. બરાબર. ગાર્ડનર છે ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડઝ લગાડશું. વેર ડઝ ધ ગાર્ડનર વોટર્સ ધ ફ્લાવર પ્લાન્ટ નીકળી જશે. વી પ્લે અંડર ધ શેડી ટ્રી. હવે અંડર એટલે કે ધ શેડી ટ્રી એટલે છાયાવાળું ઝાડ. તો અહીંયા વેર જગ્યા દર્શાવી છે. તો વેર ડુ વી છે એટલે ડુ. વેર ડુ વી પ્લે. હવે મનોજભાઈ ડ્રાઈવ અ કાર. મનોજભાઈ નીચે છે એટલે વુ થી બનશે. કોણ ડ્રાઈવ ગાડી ચલાવે છે તો કે મનોજભાઈ. તો વુ ડ્રાઈવ્સ અ કાર. બરાબર. તો આ રીતે તમારે જાતે કમ્પ્લીટ કરવાના છે. બોટ સેલ ઓન ધ રિવર. ઓન ધ રિવર તો
या वेर थी बनसे पची प्रकाश डज हिज होमवर्क इन द मॉर्निंग इन द मॉर्निंग એટલે સમય દર્શાવ્યો છે તો વેન થી બનશે એના પછી ગ્રાન્ડમધર રીડ ધ રામાયણ તો ધ રામાયણ શું વાંચે છે તો રામાયણ વાંચે એટલે વોટ થી બનશે ગીતા એન્ડ મીના આર ક્લેવર તો ગીતા એન્ડ મીના છે એની વાત થાય છે તો હુ થી બનશે અને મહેશ બાયઝ અ સ્ટોરી બુક तो या महेश नीचे अंडरलाइन छे एटले वूती बनसे तो पछीना छे ए जाते करवानो प्रयत्न करवानो छे थैंक यू।